નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોમાં આપણે પ્રકરણ નંબર ચૌદની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપોના તમામ પ્રશ્નો પૂરા કર્યા હતા ત્યારબાદ આજે આપણે પ્રકરણ નંબર ચૌદની અંદર એક વાક્યમાં જવાબ આપોનો આપણે અભ્યાસ કરવાનો છે અને ટોટલ પાંચ પ્રશ્ન આપણે જોવાના છે મિત્રો આની આપણે પીડીએફ તમારે જોતી હોય તો ટેલિગ્રામ ચેનલની અંદરથી તમને આની પીડીએફ પણ મળી જશે અંકિત કડીવા ટેલિગ્રામમાં લખશો એટલે તમને આની પીડીએફ મળી જશે આપણે નવનીતની પાછળ એટલે કે ચેપ્ટર પૂરું થાય અને પાછળ તમને જે હેતુલક્ષી પ્રશ્ન આપ્યા હોય એ હેતુલક્ષી પ્રશ્ન તમને આપણે ક્રમશઃ ગણાવીએ છીએ તો જોઈએ આજે આપણે એક વાક્યમાં જવાબ આપો એમાં સૌથી પહેલો પ્રશ્ન શું કહે છે જો અવલોકનો એટલે કે તમને આ અવલોકન આપ્યા છે સોળ પંદર સત્તર સોળ પંદર એક ઓગણીસ સત્તર ને ચૌદ આ પ્રમાણે અવલોકન આપ્યા છે અને પછી આગળ એમ કહે છે કે આ અવલોકનોનો બહુલક કેટલો છે બહુલક તો કે પંદર છે એટલે કે આપેલા અવલોકનનો બહુલક પંદર હોય તો આપણે એક્સની કિંમત શોધવાની છે એટલે કે આપેલ અવલોકનમાં જે એક્સ અજ્ઞાત છે એ એક્સની કિંમત આપણે શોધવી છે તો પહેલાં તો આપને એ ખબર પડવી જોઈએ કે અવર્ગીકૃત માહિતીનો બહુલક કહેવાય કોને આપેલી માહિતી અવર્ગીકૃત છે ને બહુલક એટલે શું તો જે સંખ્યા સૌથી વધુ વખત આવતી હોય જે સંખ્યા સૌથી વધુ વખત રિપીટ થતી હોય સૌથી વધુ વખત રિપીટ થવું એટલે કે પુનરાવર્તન પામવું જે સંખ્યા સૌથી વધુ વખત આમાં રિપીટ પામે એને શું કહેવાય બહુલક કહેવાય તો રકમ એમ કે બહુલક પંદર છે એટલે કે રકમે કહી દીધું કે બહુલક પંદર છે એનો મતલબ પંદર શું થવા જોઈએ પંદર આમાં સૌથી વધુ વખત રિપીટ થવા જોઈએ તો આપણે જોઈએ આમાં કે અત્યારે સૌથી વધુ વખત કોણ રિપીટ થાય છે તો બરાબર જુઓ આ સોળ છે તો સોળ કેટલી વખત રિપીટ થાય છે તો સોળ અહીંયા બે વખત રિપીટ થાય છે જો આ એક વખત ને બે વખત રેડી પછી આ પંદર કેટલી વખત રિપીટ થાય છે તો પંદર પણ બે વખત રિપીટ થાય છે આને કંઈક અલગ સિમ્બોલથી દર્શાવીએ આપણે આ પંદર છે એ પંદર પણ કેટલી જગ્યાએ રિપીટ થાય છે આ એક વખત પંદર ને આ બીજી વખત પંદર ઓકે પછી સત્તર તો સત્તર પણ બે વખત રિપીટ થાય છે જો અહીંયા પણ સત્તર અને અહીંયા પણ સત્તર સત્તર પણ બે વખત આવે છે રેડી આ ઓગણીસ ને ચૌદ એક એક વખત આવે છે તો આ એક એક વખતવાળા તો કોઈ દિવસ બહુઅલગ બને જ નહીં એટલે આને તો આપણે ભૂલી જ જવાના છે આ ઓગણીસ ને ચૌદ ને ભૂલી જવાના છે રેડી આ બાકી બધી સંખ્યા બબે વખત રિપીટ થાય છે જો સોળ પણ બે વખત આવે પંદર પણ બે વખત આવે અને સત્તર પણ બે વખત આવે એનો મતલબ હવે અહીંયા એક્સની જગ્યાએ કઈ કિંમત હશે તો એક્સની જગ્યાએ અહીંયા પંદર લખું એક્સની જગ્યાએ પંદર લખું તો પંદર કેટલી વખત થઈ જાય એક વખત બે વખત ને ત્રણ વખત પંદર થઈ જાય એક્સના સ્થાને પંદર લખું તો પંદર એક બે અને ત્રણ વખત પંદર થાય અને જો એ ત્રણ વખત પંદર થાય તો જ બહુલક પંદર બને બાકી બે વખત તો બધા આવે જો સોળ પણ બે વખત આવે સત્તર પણ બે વખત આવે છે બધી સંખ્યા બ બે વખત આવે છે તો હવે હું આમાંથી કઈ સંખ્યાએ મૂકીશ સોળ પંદર કે સત્તર કઈ સંખ્યા એ મૂકીશ કે જેથી એ સૌથી વધુ વખત આવે તો હું આ પંદરના અહીંયા મૂકું તો પંદર સૌથી વધુ વખત આવશે અને પંદર સૌથી વધુ વખત આવશે તો જ બહુલક પંદર બનશે કેમ કે રકમ એમ કે બહુલક કોણ છે પંદર એનો મતલબ પંદર સૌથી વધુ વખત આવવા જોઈએ તો પંદર બે વખત તો હતા પણ બે વખત તો બાકી બધા હતા રેડી તો પંદરને ત્રણ વખત બનાવવા પડે તો એ બહુલક કહેવાય માટે પંદર બે વખત હતા અને ત્રીજી વખત ત્રીજી વખત એક્સના સ્થાને શું મૂકદાવું પંદર મૂકદાવ એટલે પંદર ત્રણ વખત થઈ જાય તો એનો મતલબ એક્સની કિંમત શું આવતી હશે પંદર આવતી હશે ઓકે ત્યારબાદ જો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક એટલે કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા છે એનો મને મધ્યક આપ્યો છે કેટલો આપ્યો છે મધ્યક પાંચ એનના છેદમાં નવ આવો આપને મધ્યક આપ્યો છે તો આપણે આ એનની કિંમત શોધવાની છે એટલે કે આમાં જે એન છે એ એનની કિંમત શોધવી છે તો સૌ પ્રથમ એ ખબર પડવી જોઈએ કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય તો આપણે અગાઉના વિડીયોમાં પણ બે વખત જોઈ ગયા છીએ કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા એટલે શું તો આ એક આ બે આ ત્રણ આ ચારથી લઈ અને અનંદ સુધીની એટલે કે એન સુધીની જે સંખ્યા છે એકથી લઈ અને એન સુધીની આ જે સંખ્યા છે એને શું કહેવાય પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા કહેવાય હવે આપણે જાણીએ આ સંખ્યા કેવી છે અવર્ગીકૃત માહિતી છે અને અવર્ગીકૃત માહિતીનો આપણે મધ્યક શોધવો હોય બરાબર તો કઈ રીતે મળે એટલે કે આપણે મધ્યકનું સૂત્ર અહીંયા વાપરવાનું થશે મેં તમને પહેલાં કીધું હતું કે જેની કિંમત આપેલી હોય હે કની કિંમત આપેલી છે મધ્યકની કિંમત આપેલી છે કે મધ્યકની કિંમત આટલી થાય તો જેની કિંમત તમને આપેલી હોય એ સૂત્રનો એ શું થાય ઉપયોગ થાય રેડી એનો મતલબ મધ્યકના સૂત્રનો ઉપયોગ કરીને આપણે એન શોધવા છે તો મધ્યકનું સૂત્ર શું થાય તો આપણે જાણીએ છીએ કે આપેલી માહિતી અવર્ગીકૃત છે અને અવર્ગીકૃત માટે મધ્યકનું સૂત્ર શું છે તો મધ્યક એક્સ બાર બરાબર મધ્યક એક્સ બાર બરાબર શું થાય તો કે સીગમાં એક્સ આય સીગમાં એક્સ આય છેદમાં એન એટલે કે મધ્યક બરાબર સીગમાં એકસાય એટલે શું તો સીગમાં એકસાય એટલે એકથી એનનો સરવાળો સીગમાં એકસાય એટલે શું એકથી લઈ અને એન પદનો સરવાળો એ ઉપર આવશે અને એન એટલે શું તો એન એટલે પદોની સંખ્યા તો આ શ્રેણીમાં કેટલા પદ રહેલા છે તો પહેલા ક્રમે એકડો આવતો હોય બીજા ક્રમે બગડો આવતો હોય ત્રીજા ક્રમે તગડો આવતો હોય તો એનમાં ક્રમે જેન આવતા હોય તો એનમાં ક્રમે એન આવતા હોય તો શ્રેણીમાં કુલ કેટલા પદ હોય તો કે એન પદ જ હોય પહેલા ક્રમે પહેલું પદ બીજા ક્રમે બીજું પદ ત્રીજા ક્રમે ત્રીજું પદ ચોથા ક્રમે ચોથું પદ તો એનમાં ક્રમે એનમું પદ એનો મતલબ આ છેલ્લું પદ એનમાં ક્રમે આવે છે એનો મતલબ આખી શ્રેણીમાં આખે આખા જે ટોટલ પદ આપેલા છે એ ટોટલ પદમાં કેટલા પદ છે ટોટલ એન પદ આવેલા છે એટલે કે ટોટલ એન અવલોકમાં આવેલા છે તો આ એનના એન તો એમને જ રહેશે કેમ કે શ્રેણીમાં એટલે કે આ જે શ્રેણી આપેલી છે એમાં ટોટલ એન પદ જ છે એટલે એનના એન એમના ખાલી ઘટે છે હું સીગમાં એકસાય સીગમાં એકસાય એટલે ટોટલ પદનો સરવાળો તો મેં તમને આની પહેલાંય કીધું હતું કે તમારે યાદ રાખ લેવાનું છે આમ તો ચેપ્ટર નંબર પાંચની અંદર આવશે એકથી એનનો સરવાળો ક્યાં આવશે ચેપ્ટર નંબર પાંચમાં પણ અત્યારે તમારે યાદ રાખ લેવાનો છે કે એકથી એન પદનો સરવાળો શું થાય તો કે એન કાઉસમાં એન પ્લસ વન ભાઈ ગા બે આવું થાય એકથી એન પદનો સરવાળો શું થાય એન એન પ્લસ વન ભાઈ ગા બે તો મુખ્ય કિંમત જોય મૂકતા જાય કિંમત પહેલાં તો એક્સ બાર એક્સ બાર એટલે હું મધ્યક તો મને મધ્યકની કિંમત તો આઈપી જ છે એન પદનો સરવાળો તો પદનો સરવાળો કેટલો છે તો આપણે જાણીએ છીએ એન એન પ્લસ વન ભાઈ કેટલા બે રેડી આ હું થઈ ગયું સિગ્મા એકસા આપણે લખ્યું અને છેદમાં કેટલા છે એન તો અહીંયા છેદમાં સીધા શું લખેખા એન જો આ બગડો આપણે સીધો ક્યાં લઈ લીધો છેદમાં કેમ કે અંશનો છેદ ક્યાં આવવાનો હોય અંશનો છેદ છેદમાં જ આવવાનો હોય એટલે બગડો સીધો છેદમાં લઈ લીધો અને છેદમાં કોણ પડ્યા છે બીજા એન પડ્યા છે રેડી હવે આનું સાદરૂપ આપીએ જો બરાબર અહીંયા એન એન કેન્સલ થઈ જાય એન એન શું થઈ જાય કેન્સલ તો હવે અહીંયા વૈધું શું બે વૈધા તો આ બે કોની સાથે ગુણાય તો આ બે છેદમાં છે આ બાજુ આવે તો પાંચ આરે ગુણાશે તો આ બગડો પાંચ એરે ગુણાય તો બે પંચા શું થઈ જાય દસ થઈ જાય એનો મતલબ અહીંયા શું આવશે તો કે પાંચ દૂને દસ એન આવશે અહીંયા લખ્યા આપણે દસ એન આ બે પંચાને દસ એન બરાબર ના બરાબર જેમ છે એમને હવે અહીંયા કોણ વહીધું એન પ્લસ વન વહીધું અને આ નવ છેદમાં છે તો નવ ક્યાં આવશે આ ગુણાકારમાં આવશે અને બીજા શબ્દમાં ડાયરેક્ટ કેવું હોય તો આ નવ કોની સાથે ગુણાય તો આ છેદમાં નવ છે ને એ ઉપરના બંને પદ સાથે ગુણાય રેડી તો નવ ઉપરના બે પદ સાથે ગુણો તો નવ ગુણ્યા એન એટલે કેટલા હતો કે નવ એન અને નવ ગુણ્યા એક એટલે કેટલા તો કે નવ વચ્ચે વધતાના વધતા એમને નવ એકા નવ તો આ નવ છે ઉપરના બે પદ સાથે ગુણાના હવે આપણે આમાંથી એનની કિંમત શોધવી હોય તો એનને શું બનાવે સૂત્રનો કરતા એટલે કે એન એક બાજુ એન વડા પદ ભેગા કરાય અને સામે અચળ પદ ભેગા કરાય તો અહીંયા દસ એન ના દસ એન જેમ છે એમને આ વધતા નવ એન આ બાજુ આવે તો ઓછા નવ એન થઈ જાય બરાબર નવ ના નવ જેમ છે એમના તો દસ એનમાંથી માંથી નવ એન જાય તો ખાલી એન વધે દસમાંથી નવ જાય તો એક એન એક એન એટલે ખાલી એન અને ખાલી એન બરાબર સામે કેટલા છે તો કે નવ છે એનો મતલબ એમ થયો કે એનની કિંમત કેટલી મળે છે તો એનની કિંમત આપને નવ મળે છે તો આ એનની કિંમત તો શોધવાની કીધી હતી ને એન શોધો તો એન બરાબર કેટલા મળ્યા આપને નવ મળ્યા ત્યારબાદ આપણે ત્રીજા પ્રશ્ન ઉપર આગળ વધવાનું છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચે આપેલા આવૃત્તિ વિતરણ એટલે કે નીચે તમને વર્ગ અને આવૃત્તિ આ બંને કોલમ આપી છે તો આ જે તમને માહિતી એટલે કે જે કાંઈ રકમ આપી છે આ રકમની અંદર તમારે મધ્યસ્થ વર્ગની મધ્યસ્થ વર્ગની અધ સીમા મેળવવાની છે અને બહુલકીય વર્ગની ઉધ્ધ સીમા મેળવવાની છે અને પછી બંનેનો કરવાનો છે સરવાળો એટલે કે આ જે કાંઈ માહિતી છે એના મધ્યસ્થ વર્ગની અધ સીમા મેળવો બહુલકીય વર્ગની ઉધ્ધ સીમા મેળવો અને પછી બંનેનો કરો સરવાળો તો પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ મેળવશી ને શું મેળવશી મધ્યસ્થ વર્ગ ત્યારે મને શું મળશે મધ્યસ્થ વર્ગની અધ સીમા જે મધ્યસ્થ વર્ગ હોય એની આગળની સંખ્યાને શું કહેવાય એની અધ સીમા કહેવાય તો પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ મેળવવો પડશે અને મધ્યસ્થ વર્ગની આગળની સંખ્યાને શું કહેવાય મધ્યસ્થ વર્ગની અધ સીમા કહેવાય એ જે પ્રમાણે આપણે બહુલકીય વર્ગ મેળવવો પડશે અને બહુલકીય વર્ગની ઉધ્વસીમા એટલે શું તો બહુલકીય વર્ગની પાછળની સંખ્યા હોય એને શું કહેવાય બહુલકીય વર્ગની ઉધ્વસીમા અને એ બંને મળશે ત્યારે એને શું થશે સરવાળો તો પહેલાં તો મધ્યસ્થ વર્ગ શોધવો હોય શું શોધવો હોય મધ્યસ્થ વર્ગ તો એના માટે આપણે સંચય આવૃત્તિ તૈયાર કરવી પડે તો સૌપ્રથમ આપણે સંચય આવૃત્તિ સીએફ તૈયાર કરશી ત્યારે જ આપણે શું મળશે મધ્યસ્થ વર્ગ મળશે તો આપણે જાણીએ છીએ આની આગળના લેક્ચરમાં પણ વાત થઈ ગઈ કે પેલી આવૃત્તિ પોતે શું હોય પેલી સંચય આવૃત્તિ તો પેલી આવૃત્તિ પોતે શું છે પહેલી સંચય આવૃત્તિ હવે પછીની સંચય આવૃત્તિ કેમ મળે તો આગળની સંચય આવૃત્તિ અને નીચેની આવૃત્તિ આ બંનેનો સરવાળો કરતા આવો એટલે સંચય આવૃત્તિ મળતી જાય તો આ દસ અને પંદર કેટલા થાય તો કે પચીસ થાય ત્યારબાદની સંચય આવૃત્તિ કેમ મળશે તો આ પચીસ અને બારનો શું આવશે સરવાળો એટલે કે આ સંચય આવૃત્તિ અને નીચેની આવૃત્તિ બે નો સરવાળો તો પચીસ ને બાર બે નો સરવાળો કરો તો કેટલો આવશે તો પાંચ ને બે સાત બે ત્રણ આવશે સાડત્રીસ ને વીસ નો સરવાળો કરો તો કેટલા આવશે સત્તાવન સત્તાવન અને નવ નો સરવાળો કરો તો કેટલા આવશે પચાસ સાહીઠ ને છાસઠ રેડી તો આ પ્રમાણે આપણે શું મળી ગઈ સંચય આવૃત્તિ મળી ગઈ ત્યારબાદ આપણે શું કરવાનું મધ્યસ્થ વર્ગ શોધવા માટે તો મધ્યસ્થ વર્ગ શોધવા માટે સૌપ્રથમ પ્રથમ મારે આવૃત્તિનો સરવાળો લેવાનો એટલે કે એનની કિંમત શોધવાની આની પહેલાં પણ આ મેં તમે કરાવી દીધું છે આગળના લેક્ચરમાં આવૃત્તિનો સરવાળો કરો કેટલો થશે તો છેલ્લો સીએફ જે મળ્યો હોય ને એટલો જ આવૃત્તિનો સરવાળો હોય આ બધાનો સરવાળો કેટલો હોય આ બધાનો સરવાળો છેલ્લી સંચય આવૃત્તિ જેટલો જ હોય એટલે કે આપણે પેલા શું મેળવા એન મેળવા હવે આપણે શું કરવાનું છે એન બાય ટુ લેવાના છે એન બાય ટુ તો એન એટલે છાસઠ એટલે કે છાસઠ ભાઈગા બે કરવાના છે તો છાસઠ ભાઈગા બે એટલે કેટલા થાય તેત્રીસ થાય હવે આ એન બાય ટુ ની જે કિંમત મળે એન બાય ટુ ની જે કિંમત મળે એને સંચય આવૃત્તિના ટેબલમાં જોવાનું અને સંચય આવૃત્તિના ટેબલમાં એ એન બાય ટુની જે કિંમત છે એટલે કે જે તેત્રીસ મેળા એ તેત્રીસ કરતાં પ્રથમ મોટી સંખ્યા કઈ આવે એ જોવાની તો જોઈએ આપણે આ તેત્રીસ કરતાં મોટા તો કે ના પચીસ છે તેત્રીસ કરતાં મોટા તો કે ના સાડત્રીસ તેત્રીસ કરતાં મોટા તો કે હા એનો મતલબ પ્રથમ તેત્રીસ કરતાં મોટી સંખ્યા એ સાડત્રીસ તો એની સામેનો જે વર્ગ હોય સાડત્રીસની સામેનો જે વર્ગ હોય એને શું કહેવાય મધ્યસ્થ વર્ગ કહેવાય એને શું કહેવાય મધ્યસ્થ વર્ગ કહેવાય તો બરાબર તમને સમજાઈ ગયું હશે હવે આ મધ્યસ્થ વર્ગને શું કીધું છે અધર સીમા તો મધ્યસ્થ વર્ગની અધર સીમા એટલે હું એની આગળની સંખ્યા તો મધ્યસ્થ વર્ગની આગળની સંખ્યા એટલે કે અધર સીમા કોણ છે દસ તો આપણે અહીંથી શું મેળવું મધ્યસ્થ વર્ગની શું મળી ગઈ અધર સીમા મધ્યસ્થ વર્ગની શું મળી ગઈ અધર સીમા કેટલી મેળી મધ્યસ્થ વર્ગની અધર સીમા કેટલી મળી તો કે દસ મેળી તો લખું છું એ મધ્યસ્થ વર્ગની અધર સીમા બરાબર દસ હવે આપણે હું જોતું છે બહુલકીય વર્ગની ઉધવસીમાં તો હવે બહુલકીય વર્ગ કેમ મળે તો સૌથી સહેલું આપણે આવૃત્તિના ખાનામાં જોવાનું ક્યાં જોવાનું આ આવૃત્તિના ખાનામાં જોવાનું અને આ આવૃત્તિના ખાનામાં સૌથી મોટી આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિનો જે વર્ગ હોય ને એને બહુલકીય વર્ગ કહેવાય તો સૌથી મોટી આવૃત્તિ કોણ છે જોવો તો આમાં કોણ છે સૌથી મોટું તો કે વીસ છે સૌથી મોટા સૌથી મોટી આવૃત્તિ વીસ અને વીસની સામે જે વર્ગ હોય એને શું કહેવાય બહુલકીય વર્ગ એટલે આ વર્ગ કેવો છે એ બહુલકીય વર્ગ છે અને બહુલકીય વર્ગની શું કીધી છે ઉધ્વસીમા ઉધ્વસીમા એટલે શું કહેવાય એની પાછળની સંખ્યા તો બહુલકીય વર્ગની ઉધ્વસીમા કોણ થશે વીસ થશે તો હું લખું બહુલકીય વર્ગની બહુલકીય વર્ગની આપણે કીધી છે ઉધ્વસીમા તો એની ઉધ્વસીમા આવશે વીસ આપણે મેળવી ઉધ્વસીમા કેટલી મેળી વીસ અને આ બંનેને શું લેવાનો છે સરવાળો કીધો છે બંનેનો સરવાળો મધ્યસ્થ વર્ગની બહુલક્ય વર્ગી બહુલકીય ઉધ્વસીમા બેનો સરવાળો તો સરવાળો શું થાય વીસના દસ કેટલા આવે સરવાળો કેટલો આવે તો કે ત્રીસ આવે એનો મતલબ બંનેનો સરવાળો ત્રીસ આવશે એટલે કે આપણો જવાબ શું છે તો કે ત્રીસ છે ત્યારબાદ આપણે ચોથા પ્રશ્નો ઉપર આગળ વધવાનું છે ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ કોઈ પણ માહિતી માટે જો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો ને સમજવા જેવો પ્રશ્ન છે કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનને એટલે કે આપેલ માહિતીના આપેલ માહિતીના દરેક અવલોકન જે હોય એ દરેક અવલોકનને મધ્યકમાંથી કેમાંથી મધ્યકમાંથી લીધેલ વિચલન વિચલનનો મતલબ એમ થાય કે દરેક અવલોકનમાંથી મધ્યકને બાદ બાકી લેતા વિચલન લેવું એટલે હું બાદ બાકી લેવાની છે એટલે કે તમારે શું કામ કરવાનું છે તમને રકમમાં જે અવલોકન આપ્યા છે એ અવલોકન અને મધ્યક આ બંનેની શું લેવાની છે બાદ બાકી એટલે કે મધ્યકમાંથી તમારે માહિતીના બધાય અવલોકન શું કરી જવાના બાદ કહી જવાના અને પછીનો શું લેવાનો છે સરવાળો લેવાનો છે અને સરવાળો કેટલો થાય એ આપણે કહેવાનું છે રેડી જો પરીક્ષામાં આ પ્રશ્નને અન્ય રીતે પણ પૂછાય જો આમ પણ ઘણી વખત પૂછાય છે ગણિતની ભાષામાં ડાયરેક્ટ પૂછવું હોય આમ ન પૂછાય શબ્દોમાં તો આ પ્રમાણે પૂછાય કે માઇનસ એક્સ આઈ બરાબર ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા આ પ્રમાણે પણ પ્રશ્ન બને હવે તમે જોવો તો એક્સ બાર એટલે હું મધ્યક એક્સ બાર એટલે હું આ મધ્યક થયો એડી આ મધ્યકમાંથી શું કરવાના છે આ દરેક અવલોકન શું કરવાના છે આ અવલોકન એક એટલે હું દરેક અવલોકન ફરતી વરા પેલા પહેલું અવલોકન બીજું ત્રીજું ચોથું એ મધ્યક તો એક જ રહેશે એ મધ્યકમાંથી દરેક અવલોકન છે એ શું કરી જવાના બાદ કહી જવાના અને પછી એને શું લેવાનો સિગ્મા એટલે સરવાળો જો એવું જ કીધું છે કે આ મધ્યકમાંથી આ અવલોકન શું કરવાના છે વિચલન વિચલણ એટલે બાદ બાકી કરવાની છે અને પછી એને શું કરવાનો છે સરવાળો કરવાનો છે બરાબર તો આનો જવાબ કેટલો આવે તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું રેડી આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તમે કોઈ પણ દાખલામાં આ એપ્લાય કરો જવાબ ફિક્સ જ રહેશે બરાબર તો આપણે એક ઉદાહરણ લઈએ એના માટે માનો કે અવલોકન એક્સ આય બરાબર શું છે તો કે એક બે ત્રણ અને ચાર માનો કે આ પ્રમાણે એક અવલોકન લીધા મેં મેં અવર્ગીકૃત લીધી છે તમે વર્ગીકૃત માહિતી લેજો તો પણ આ જ પ્રમાણે થશે માહિતી અવર્ગીકૃત હોય કે વર્ગીકૃત બંને માટે સાચું જ પડશે રેડી જોઈએ આપણે હવે જરૂર કેની પડશે આઈ તો મારી પાસે આવી ગયા એકથી ચાર આવી રકમ છે જરૂર કોની પડશે એનો એક્સ બાર શોધવો પડશે એટલે કે પેલા મધ્યક શોધવો પડશે મધ્યક હોય તો એમાંથી વારાફરતી વાળા આયા બાદ કરે જવાય રેડી આ બધા એકસાય છે પેલાં આપણે એકસાયના સ્થાને એક મૂકશી પછી બે મૂકશી પછી ત્રણ મૂકશી પછી ચાર મૂકશી એડી આ બધા છે વારાફરતી વાર આપણે શું કરશું એક્સ બારમાંથી બાદ કરશું પણ એના માટે એક્સ બાર હોવો તો જોઈએ ને એટલે કે મધ્યક હોવો તો જોઈએ ને એટલે મધ્યક મેળવી દઈએ મધ્યક એટલે શું તો મધ્યક એટલે આપણે જાણીએ છીએ આ બધાનો સરવાળો ભાઈગા પદની સંખ્યા આ બધાનો સરડો કેટલો થાય અવર્ગીકૃત માહિતીમાં એવું જ હોય ને બધાનો સરવાળો ભાઈગા પદની સંખ્યા તો બધાનો સરળો કરો ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ રેડી દસ ભાઈગા ચાર કરો તો દસ ભાઈગા ચાર કરશો તો જવાબ પોઈન્ટમાં આવશે એના કરતાં આપણે એક પદ વધારી દઈએ પાંચ લખના હોય જે એક પદ વધારી દો તો પાંચ ને ચાર નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર એટલે અહીંયા આવશે પંદર આ બધાનો સરળો કેટલો આવશે પંદર ભાઈગા પદની સંખ્યા કેટલી છે ટોટલ પાંચ પદ છે લેખા પાંચ તો પાંચ તેરી પંદર એટલે મધ્યક મળી ગયો કેટલો ત્રણ એટલે કે આપેલ માહિતી જે છે એનો મધ્યક કેટલો આવે છે તો કે ત્રણ આવે છે તો આપણી પાસે એક્સ બાર ને એકસાય બે મળી ગયા હવે તમે જો એક્સ બારમાંથી શું કહેવા જવાનું છે એક્સાય બાદ કરી જવાના છે તો બાદ કહે જાય પેલા એક્સ બાર કેટલા છે ત્રણ તો લખ્યા ત્રણ આ એક્સ બારમાંથી એક્સ આઈ એક પહેલો એકસાય કયો છે એક તો એમાંથી એક બાદ કરું છું તો ત્રણમાંથી એક કેટલા વધે તો કે બે વધે પછી એક્સ બારમાંથી હું વાત કરું બીજો એકસાય બાત કરું બીજો એક્ષ કયો છે બે તો લીધો બે તો ત્રણમાંથી બે જઈ તો કે એક પછી એક્સ બારમાંથી એક્સ બારમાંથી ત્રીજો એકસાય વાત કરું ત્રીજો એક્સાય કયો છે તો કે ત્રણ છે તો ત્રણ માઇનસ ત્રણ બરાબર ઝીરો પછી શું કામ કરું તો એક્સ બાર એક્સ બાર એટલે કોણ ત્રણ એમાંથી એના પછીનો એકસાય આ ત્રણનો ઓવર આવી ગયો ને એના પછીનો એકસાય કોણ છે ચાર તો એમાં ચાર બાદ કરું તો શું આવશે માઇનસે અને એક્સ બાર એક્સ બાર એટલે કેટલા તો કે ત્રણ એમાંથી એના પછીનો એકસાય એના પછીનો એટલે છેલ્લો એકસાય કોણ હોય તો પાંચ તો પાંચ લઈ અહીંયા કેટલા આવશે માઇનસ એનો મતલબ મેં કામ શું કર્યું ભાઈ તો મેં એક્સ બારમાંથી જો આ બધા એક્સ બાર છે આ બધા શું છે એક્સ બાર છે આ એક્સ બાર માંથી મેં શું વાત કર્યું એક્સ આઈ બાદ કર્યા જો અહીંયા આ બધા એકસાય છે વારા ફરતી વાળા બધા એકસાય લઈ લીધા તો આ બધા એક્સ બાર છે એક્સ બારમાંથી બધા એકસાય શું કર્યા બાદ કર્યા તો મને આ જે જવાબ મળ્યો જવાબ શું મળ્યો એક્સ બાર માઇનસ એકસાયની કિંમત મેળવી કે નહીં આ બધી આ બધી કિંમત શેની મેળી એક્સ બાર માઇનસ એકસાયની આપણે કિંમત મેળવી અને હવે એનો હું જોતો છે સીગમાં એટલે સરવાળો તો આપણે બધાનો શું લેવાનું થાય આ બધાનો સરવળો લેવાનો થાય એક્સ બાર માઇનસ એકસાઈની આગળ સીગમાં લઈ ગયો સીગમાં એટલે બધાનો સરવાળો તો તમે આ બધાનો સરવળો કરો તો શું થાય આ પ્લસ બે માઇનસ બે કેન્સલ થઈ જાય પ્લસ એક માઇનસ એક કેન્સલ થઈ જાય વધે હું ઝીરો વધે તો એનો મતલબ આ એક્સ બાર માઇનસ એક્સ આ એનો સરવાળો લીધો તો સરવાળો કેટલો આવ્યો તો કે ઝીરો આવ્યો સરવાળો શું મળ્યો તો કે ઝીરો એટલે જવાબ શું આવશે અહીંયા ઝીરો આવશે રેડી ખ્યાલ આવે છે તો આ પ્રમાણે મેં તમને પ્રૂફ સહિત બતાવ્યું કે એનો જવાબ શું મળે છે ઝીરો મળે છે આ તો અવર્ગીકૃત માહિતી હતી તમે કદાચ વર્ગીકૃત માહિતી લ્યો તો એમાં પણ જવાબ શું આવશે જીરો પણ વર્ગીકૃત માહિતીની અંદર તમે એક્સ બાર છે એ તો તમને મેળવતા આવડે સીધી રીત ધારેલ રીત અથવા પદ વિચલનની રીત કોઈ પણ રીતે તમારે હું મેળવી લેવાનું એક્સ બાર મેળવી લેવાનો અને પછી એકસાઈની જગ્યાએ શું આવશે તો આઈની જગ્યાએ મધ્ય કિંમત આવશે કેમ કે વર્ગીકૃતમાં એકસાય એટલે મધ્ય કિંમત એટલે કે તમારે મધ્યકમાંથી મધ્ય કિંમત શું કરી જવાની બાદ કહી જવાની અને છેલ્લે સરવાળો કરો શું આવશે જવાબ ઝીરો એટલે વર્ગીકૃત માહિતી માટે પણ આ કેવું છે સાચું છે એટલાનો જવાબ આવશે ઝીરો ખાસ સમજવા જેવું છે રેડી ઓકે ત્યારબાદ આપણે પાંચમા પ્રશ્નો પર આગળ વધવાનું છે પાંચમો પ્રશ્ન એમ કે છે નીચેના આવૃત્તિ વિતરણમાં ચાલીસ થી પચાસ નામનો જે વર્ગ છે એ ચાલીસ થી પચાસ નામના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે એ કહેવાની છે તો ચાલીસ થી પચાસ નામનો વર્ગ ક્યાં આવે છે તો આ પેલો વર્ગ છે એ શું છે ચાલીસ થી પચાસ નામનો વર્ગ છે એટલો મતલબ આ પેલા વર્ગને આપણે શું કહેવાની છે સંચય આવૃત્તિ સીએફ કહેવાની છે તો યાદ રાખજો પેલા વર્ગની સંચય આવૃત્તિ તો ફિક્સ જ હોય શું હોય પેલા વર્ગની સંચય આવૃત્તિથી ઓછામાં તો પેલા વર્ગની સંચય આવૃત્તિ જે આવૃત્તિ હોય ને એ આવૃત્તિ પોતે જ શું બને સંચય આવૃત્તિ બને હમણાં આપણે વાત કરી હતી ઊભું ટેબલ દોર્યું હતું ત્યારે કે પહેલી આવૃત્તિ એ જ પેલી સંચય આવૃત્તિ રેડી આપણે આવી વાત કરી હતી એટલે યાદ રાખજો પહેલી આવૃત્તિ એ જ પોતે શું હોય પહેલી સંચય આવૃત્તિ એટલે ચાલીસથી પચાસ નામનો વર્ગ છે એની આવૃત્તિ એ દસ છે અને સંચય આવૃત્તિ પણ કેટલી છે દસ છે કેમ કે પહેલાં ક્રમે આવે છે એટલા માટે તો ચાલીસથી પચાસ નામના વર્ગની સંચય આવૃત્તિ શોધો તો કેટલી આવશે સંચય આવૃત્તિ કેટલી આવશે તો કે દસ આવશે તો મિત્રો અહીંયા આપણા એક વાક્યમાં જવાબ આપો એના પાંચે પાંચ પ્રશ્ન આપણા અહીંયા પૂરા થાય છે જો તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને જો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દો હવે પછીના લેક્ચરમાં આપણે ખરા ખોટા જોવાના છે એ પણ પાંચ પ્રશ્ન છે એ હવે આપણે આવતા લેક્ચરમાં જોવાના છે આભાર